તમને બધાને ખૂબ દિલથી આવકારું છું. હું છું નૈષદ અને જલસો પર છો તમે. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે અને તેનું આ ખૂબ લોકપ્રિય લાઈવ જેમિંગ, શુક્રવારી લાઈવ જેમિંગ. અને આજે નવરાત્રિની જરાક હલકમાંથી જરા જુદો કંઠ લઈને, નવરાત્રિના એ સૂર તાલ અને રિધમના એ ઠેકાઓને જરા જુદા જરા બાજુ પર મૂકીને ફરીથી એવા એક સંગીતના લહેકા તરફ આપણે આજે આગળ વધવાના છે જે થોડું વધારે તમને સુરીલાપણું સંભળાવશે, થોડું વધારે તમને સંપર લાવશે અને બહુ જ કર્ણપ્રિય રીતે, બહુ સુમધુર રીતે તમને નવરાત્રિના ઉન્માદમાંથી પાછા રૂટીન જિંદગી તરફ જવામાં મદદ કરશે. તમારા બધાનું ફરીથી એક વખત સ્વાગત કરું છું આજના આ લાઈવ જેમિંગ કાર્યક્રમમાં. આપણી સાથે એક એવા કલાકાર કે જેઓ ખૂબ બળકટ રીતે સંગીતની સાધના કરે છે, ખૂબ બધું શીખે છે, ખૂબ સુંદર કર્ણપ્રિય મધુર કંઠ છે તેમનો, અને પુરુષોત્તમ ઉપાધ્યાય, અનિકેત ખાંડેકર અને તેમના પિતાજી એ ત્રણેય પાસેથી એ ખૂબ બધું સઘન તાલીમ લઈને સંગીતને સમજી રહ્યા છે, શીખી રહ્યા છે અને પોતાની રીતે અભિવ્યક્ત કરે છે. મારી સાથે ખૂબ દિલથી આવકારો આજના કર્ણપ્રિય કલાકાર, આજના ખૂબ ઉભરતા કલાકાર ફોરમ પ્રશમ શાહને. વાહ. ફોરમ, મેં કીધું એ પ્રમાણે પ્રોપર સંગીત શીખે છે, સુગમની કહો કે ક્લાસિકલ કહો, એ દરેક રીતે પોતાની અભિવ્યક્તિ ઉપર થોડી વધારે પકડ જમાવવા માટે સરસ ગુરુઓને સાધીને એમની પાસેથી સંગીતની બાકાયદા તાલીમ લઈ રહ્યા છે. અને એમનો કંઠ તમે સાંભળ્યો જ હશે, તમે જો અમારું ટીઝર જોયું હોય આ કાર્યક્રમનું તો તમને ખબર પડી જશે કે કેટલી સુમધુરતા છે, કેટલા બધા સજ્જ સુરો છે એવા ફોરમ પ્રશમ આપણી સાથે છે. અને આજે સુંદર કર્ણપ્રિય સુગમ અને ગઝલો અને થોડું થોડું ગરબા પણ ખરું, એટલે સાવ તો ગરબા તમારાથી કેવી રીતે બીજા દિવસે ખેંચી લેવાય, રાઈટ? થોડા ગરબા, થોડુંક સુગમ સંગીત, થોડુંક ગઝલ, આ બધાનું એક અદ્ભુત કોમ્બિનેશન લઈને ફોરમ આજે આપણી સાથે હાજર છે. અને તેમની સાથે આપણી ખૂબ જાણીતી બધી બાકીની જે ટીમ છે તો એટલી એટલી બધી જાણીતી, એટલી બધી લોકપ્રિય, એટલી બધી સજ્જ અને અનુભવી છે અને એટલી બધી તોફાનીય છે. એટલે આજે આજે આ સ્ટુડિયોમાં જરા નવરાત્રિનો રંગ જુદી રીતે ઉતરવાનો છે. મને વિશ્વાસ છે કે આ સાજિંદાઓ પણ એમનો જરા થાક ઉતારવા અને સહેજ જરા જુદા પ્રકારની રિધમ ને પોતાની આવડતને અહીંયા જરા જુદા રિલેક્સેશન મોડમાં અહીંયા બધા આવ્યા છે. મારી સાથે ખૂબ દિલથી આવકારો કીબોર્ડ ઉપર તુષાર તપોધન, ગિટાર ઉપર સ્વપ્નિલ સિદ્ધેશ્વરી, ઓક્ટોપેડ ઉપર મનીષ કંસારા અને બલ્લુ સિંધા તબલા ઉપર. આ આખે આખી ટીમ માટે ખૂબ જોરદાર તાળીઓ પાડો. અને દર વખતે કહું છું, એમ કેન વી મેક સમ મોર નોઇઝ ઇન ધ હોલ. તો ચાલો ભાઈ, મેદાનની તાળી ચપટી અને ઠેસમાંથી પાછા આવી જાઓ. આજે હિંચકા પર બેઠા બેઠા ઘરના મૂળા પર ગોઠવાઈને, સોફા પર ગોઠવાઈને જરા સુસ્તાતા સુસ્તાતા, જરાક એકદમ જેને કહેવાય ને કે આળસ ખાતા ખાતા સરસ મજાના ગુજરાતી ગીતો સાંભળીએ, નવરાત્રિના થાકને ઉતારીએ. અને ગુજરાતી સંગીતનો તો આપણને ક્યાં થાક લાગે જ છે. આપ સૌનું ફરી એક વખત સ્વાગત કરું છું ને એટલા જ દિલથી આવકારું છું ફોરમ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ થેન્ક યુ વેરી મચ, વી વેલકમ યુ બહુ પ્રેમથી, દિલથી આવકારીએ. ગગન કેરે ઘાટ આવે નોર તારી રાત, આવે નોર તારી રાત, આવે મંદિરના બારણા ઉઘાડું મુરી.
સાથે આ અદ્ભુત પ્રસ્તુતિનું સ્વાગત કરો મારી સાથે. થેન્ક યુ સો મચ. સમમોન નોઇઝ અગેન. થેન્ક્સ અ લોટ. તમે વિચારો કે કાર્યક્રમની શરૂઆત આટલી બધી સુમધુર ને આટલી બધી કર્ણપ્રિય છે, તો તમારા તમારા ભાગમાં આજના આ બે કલાકમાં કેટલા સરસ સરસ ગીતો રાહ જોતા બેઠા હશે. હું અત્યારે જે લોકો અમારી સાથે જોડાયા છે દરેકને કહેવા માંગીશ કે એક અઠવાડિયાના બ્રેક પછી અમે ફરીથી હાજર છીએ લાઈવ જેમિંગ સાથે, અને આજના આપણા કલાકાર જેઓ હમણાં જ જોડાયા છે એમને એમને ફરીથી ઓળખાણ કરાવી દઉં. ફોરમ પ્રશિમ શાહ, જે ખૂબ ખૂબ પોતાની રીતે ખૂબ સુંદર રીતે સંગીતની તાલીમ લે છે, સરસ રીતે પોતાના સુરોને સજ્જ કરી રહ્યા છે અને એ અદ્ભુત સંગીત અહીંયાથી પ્રસ્તુત કરી રહ્યા છે. આજના હવે પછીના બે કલાકમાં સુગમ સંગીત, ગઝલ, ગરબાનું એક સરસ મજાનું કોમ્બો તમને સાંભળવા મળશે, અને એ રીતે તમારો નવરાત્રિનો થાક અહીંયા ધીરે 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 સુરો સાથે, ગુજરાતી સુરો સાથે ધીમે ધીમે ઉતરશે. જલસો પર તમે દર રવિવાર દર શુક્રવારે લાઈવ જેમિંગ સાંભળતા રહો છો, અને અમે આ નવરાત્રિના દોરમાં આ આખે આખા સમયમાં ઘણી બધી એક્ટિવિટીઝ કરી છે. તમને ખ્યાલ છે તેમ જો તમે જલસોના નિયમિત ચાહક હશો અને એના શ્રોતા હશો, કે અમારા લાઈવ જેમિંગના કે અમારા ફેસબુકની સાથે જોડાયેલા રહેશો હશો કે એના દર્શક હશો, તો તમને ખ્યાલ હશે કે અમે આ નવરાત્રિ દરમિયાન 12 નવા નક્કોર ગરબા રજૂ કર્યા છે, અને એ ગરબા લઈ લઈને અમે અમદાવાદના ક્ષેત્રફળમાં લગભગ 20 સોસાયટીને કવર કરી છે, અને એ રીતે અનેક લોકો સુધી આપણા પારંપરિક ગરબાઓ પહોંચાડ્યા છે. એ બધા
વિશે મારે તમને થોડી થોડી વાતો કરવાની છે. સાથે સાથે ગરબા કોન્ટેસ્ટ જે અમે લગભગ 8મી તારીખે ક્લોઝ કરી હતી અને 10 દિવસના સમયમાં અમને અઢળક એન્ટ્રી મળી છે એના વિશે પણ થોડી વાત, અને આવતા લાઈવ જેમિંગમાં એનું જે રિઝલ્ટ જાહેર થવાનું છે એની પણ ખૂબ બધી વાતો મારે તમને કહેવાની છે. પણ અમારી સાથે અત્યારે જોડાયા છો તો એક કામ કરો, આખે આખું સેશન તમારા પ્રિયજનો ગુણીજનો સાથે શેર કરો અને જણાવો કે એક અદ્ભુત કલાકાર પોતાની રીતે ગુજરાતી સંગીત અહીંયાથી પ્રસ્તુત કરી રહ્યા છે અને આપણે એમની સાથે જોડાઈને એમનું બળ વધારીએ. ચાલો ફોરમ પાસે પાછા પહોંચીએ અને નવી પ્રસ્તુતિ સાંભળીએ. યસ ફોરમ, હવે હું ગુરુજી શ્રી અનિકેતભાઈ ખાંડેકરનું એક કમ્પોઝિશન રજૂ કરી રહી છું. વાહ વે વાહ. આ ગઝલ ક્યા દોસ્તો હમથી લખાય છે, ઓ આ ગઝલ ક્યા દોસ્તો હમથી લખાય છે. Ooh.
ગઝલ ક્યાં એમ અમથી લખાય છે. અનિકેત ભાઈનું આ સ્વરાંકન અને શબ્દો એના લિરિક્સ લિરિક્સ વિશે અમે માહિતી મેળવી લઈએ છીએ, પણ ત્યાં સુધી મારે તમને ખાસ જણાવવું છે કે લાઈવ જેમિંગમાં અમે એવી પ્રસ્તુતિઓ તમારા સમક્ષ રજૂ કરવાની કોશિશ કરતા રહીએ છીએ જે કદાચ ઓછી જાણીતી હોય, જે કદાચ તમે પહેલી વખત સાંભળી હોય, જે કદાચ તમને એમ થાય કે આના પહેલાં સાંભળી નથી ને આ આટલી સુંદર પ્રસ્તુતિ અમે હજી સુધી કેમ સાંભળી નથી, અમારે ફરી સાંભળવી છે. એવા અજાણ્યા થોડાક ઓછા જાણીતા ગુજરાતી ગીતો સ્વરાંકનો લઈને અમે લાઈવ જેમિંગમાં જુદા જુદા કલાકારો પાસે પ્રસ્તુત કરાવતા રહીએ છીએ અને તમારા સમક્ષ રજૂ કરતા રહીએ છીએ. આ એમાંની જ એક આ પ્રસ્તુતિ, એના કવિ વિશે અમે ચોક્કસથી ભાર મેળવીને તમને હમણાં જ થોડી વારમાં જણાવીએ. પણ આવા અદ્ભુત લાઈવ જેમિંગ સેશન્સ અત્યાર સુધી અમારા સ્ટુડિયોમાં થઈ ચૂક્યા છે. આ લગભગ એનો 78મો 79મો એપિસોડ હશે અને લગભગ 1.5 વર્ષથી આ કાર્યક્રમ ચાલે છે અને દર શુક્રવારે અમે અહીંયાથી કોઈક એક સરસ મજાના ગુજરાતી કલાકારને બોલાવીને આ સરસ કાર્યક્રમ આવી રીતે લાઈવ જમીન કરતા રહેતા હોઈએ છીએ અને એ રીતે ગુજરાતી સંગીતને તમારા સમક્ષ જુદી જુદી રીતે પ્રસ્તુત કરવાની કોશિશ કરતા રહેતા હોઈએ છીએ. તમને ખ્યાલ જ છે અમરજીએ જલસો ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી તમારે ડાઉનલોડ કરવાની છે. આ આખી આખી વાત હવે તો જો કે તમને ખાસ્સી ગોખાઈ ગઈ છે, પણ છતાં ફોરમ પ્રશમની આંગળી ઝાલીને આજે જે લોકો અમને પહેલી વખત મળી રહ્યા છે તેમને પણ આ માહિતી ઉપલબ્ધ થાય એટલા માટે હું કહું છું. સાથે સાથે ખૂબ બધા લોકો આપણી સાથે જોડાયા છે, એમના નામોલ્લેખ પણ કરવા ગમે એવા છે. નિકુંજ કંસારા કહી રહ્યા છે હેલો, કાંચી કાલે કહી રહ્યા છે થમ્સઅપ કરી રહ્યા છે, નિમિષા ઉજ્જવલ કચરા કહી રહ્યા છે ઓલ ધ બેસ્ટ ફોરમ, થેન્ક યુ સો મચ, પૂનમ ઠાકોર કહી રહ્યા છે ગુડ, રાજકૃષ્ણ કહી રહ્યા છે ગુડ, અને અનિકેતભાઈ જોડાયા છે આપણી સાથે અને એમનો સૌથી પહેલો જ નમસ્તે સર. એ અનિકેતભાઈ ફોરમ તમને વંદન કરી રહ્યા છે, નમસ્તે કહી રહ્યા છે અને એ લખી રહ્યા છે ઓસમ, જ્યારે પહેલી પ્રસ્તુતિ આપણે કરી હતી. અનિકેતભાઈ આપના સેશનને હજી વાગોળીએ છીએ, એટલું બધું અદ્ભુત એ સેશન હતું, એ સાંજ હતી અને એ રીતે તમે અમારી સાથે જોડાયા છો, આવકારીએ છીએ, વંદન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ. જીતેન્દ્ર પંડ્યા, પ્રવીણ પ્રજાપતિ, યોગેશ પરમાર, રખોલિયા અનિલ, આ બધા જ વખાણી રહ્યા છે, કહી રહ્યા છે સરસ. જિજ્ઞા શાહ કહી રહ્યા છે વાહ વાહ, શરૂઆત જોરદાર છે. વૈદેહી શાહ કહી રહ્યા છે ફોરમ દીદી એન્ડ ધેન ટુ હર્ટ્સ. અર્પિતા જયચંદાની, જેમણે શરૂઆતના અમારા લાઈવ જેમિંગના સેશન્સમાં સૌથી પહેલા અમારી સાથે જોડાયા હતા અને આ વખતે જેમણે અમારા 12 નવા નક્કોર ગરબામાં એક ગરબો પણ ગાયો છે એ આપણી સાથે જોડાયા છે અને અમે આપનું સ્વાગત કરીએ છીએ અર્પિતા. અને દર્શન ઝવેરી કે જે સુરતના ખૂબ જાણીતા કીબોર્ડિસ્ટ કમ્પોઝર છે એ પણ આપણને જોઈ રહ્યા છે અને મને એવું લાગે છે કે આ સાજિંદાઓ કલાકારો બધા આજે નવરા પડ્યા છે, એકાદ દિવસની હા ખાય છે કે બસ હવે કાલથી ફરી ધમાલ છે, એ પહેલા જરાક સાંભળી લઈએ, બેસી લઈએ. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે, અમારી સાથે જોડાયા છો આપ. વિપુલ અલોડા કહી રહ્યા છે થમ્સઅપ કરી રહ્યા છે, નિમિષા ઉજ્જવલ ફરીથી કહી રહ્યા છે ઓસમ, દામિની અંજારિયા રાવલ એક્સલન્ટ કહી રહ્યા છે, અર્પિતા કહી રહ્યા છે શું વાત છે ઓન આ ફર્સ્ટ સોંગ, શુભાંગ એન્ડ કાદંબરી દવે કહી રહ્યા છે એક્સલન્ટ, અને ખૂબ બધો રિસ્પોન્સ છે, હું ધીમે ધીમે એ બધાની વાત કરતો જઉં છું. બટ લેટ્સ અગેન ગો વિથ ધી અનધર સોંગ. હવે હું મારા પપ્પા કે જેમણે મને મ્યુઝિકની શરૂઆતમાં બહુ જ સપોર્ટ કર્યો છે અને મને શીખવાડ્યું છે, મારો બેઝ જ પપ્પા છે અને એમનું એકદમ બહુ જ બ્યુટીફુલ સોંગ હું રજૂ કરી રહી છું. કમ્પોઝિશન શ્રી નિકેશભાઈ સંઘવી. કાલી નાર તૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા, કાલી કોઈ નાર તૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા, કાઢવા કાલી કોઈ
ડાળ તૂટી છે ચાલ ઝાડની ખબર કાઢવા ડાળ તૂટી છે ચાલ
વાહ ફોરમ, ખૂબ ખૂબ થેન્ક યુ. ધન્યવાદ. હું વ્યક્તિગત રીતે આ આના એક શેરની ફરમાઈશ કરી શકું? પંખીઓની હામ ખૂટી છે, એ શેર ફરી એક વખત થઈ જાય પ્લીઝ. શબ્દો અમારે ત્યાં દર શુક્રવારે આવતા રહે છે, રણકતા રહે છે, અને અમે આમ માત્ર 10 દિવસ નવરાત્રિ પૂરતા જ ગુજરાતી થતા નથી, અમે 12 માસ 365 દિવસ ગુજરાતી હોઈએ છીએ, અને એટલે જ દર અઠવાડિયે ગુજરાતી ગીત સંગીતની આવી મહેફિલ સજાવતા રહેતા હોઈએ છીએ. જેમ મેં કીધું એ પ્રમાણે આજે તાલ અને સૂરના અદ્ભુત અને પ્રભાવક આરોહ અવરોહ પછી સમ પર આવવાની વેળા છે, તો એ રીતે આજે ફરીથી ફોરમ જેવા અદ્ભુત કંઠ સાથે આપણે સંપરાવવાની કોશિશ કરી રહ્યા છીએ અને અદ્ભુત ગુજરાતી ગીતોને માણવાના છીએ. આ 2 કલાક દરમિયાન અમે 12 દિવસ એટલો બધો થાક અમે અનુભવ્યો છે, કારણ કે નવરાત્રિના 12 ગરબા તો અમે લોન્ચ કર્યા છે, એ સાથે સાથે 10 દિવસ નવરાત્રિના એ નવે દસે દસ દિવસ અમે લોકો જુદી જુદી સોસાયટીમાં ભમ્યા છીએ, અને એ પહેલાં એના પ્રેક્ટિસ સેશન્સ દરમિયાન અમે ઘણી બધી ગરબા ક્લાસીસને અને ખૂબ બધી જગ્યાઓને કવર કરી છે. એટલે લગભગ 15-20 દિવસથી અમે જે અમદાવાદમાં આંટાફેરા કરી રહ્યા છે, આજે તો આઈડિયલી વી ડિઝર્વ હોલિડે, અમારે રજા લેવા જેવી હતી, પણ અમને ગુજરાતી ગીત સંગીતનો આ શુક્રવાર ખાલી જાય એવું જરાય પોસાયું છે નહીં, અમને ખુદને મજા નથી પડતી. એ વાત જુદી છે કે અમે કાલે રજા લેવાના છીએ, પણ આજે આ મહેફિલ અદ્ભુત જમાવવી છે અને ફોરમ સાથે ખૂબ બધા ગુજરાતી ગીતો સાંભળવાના છે. તમારી પણ કોઈ ફરમાઈશ હોય, તમને કોઈ ખાસ ગીત ફોરમ પાસેથી સાંભળવું હોય તો લખી મોકલો, અમે પૂરતો પ્રયત્ન કરીશું, અમે ચોક્કસથી કોશિશ કરીશું કે એ ગીતો ફોરમ અહીંયાથી પ્રસ્તુત કરે. મીન વાઇલ ખૂબ બધા લોકો આપણી સાથે જોડાયા છે અને ખૂબ બધા વખાણ સાથે આખી આખા સેશનને વખાણી રહ્યા છે. બિપિન સુંદરવાસ કહી રહ્યા છે હેલો, હાય. હર્ષિત શાહ વાહ કહી રહ્યા છે. સમકિત કચારા કહી રહ્યા છે વાહ ક્યા બાત હૈ. પ્રવીણ પ્રજાપતિ વેરી નાઇસ સુર એન્ડ સિંગિંગ સિંગિંગ. પ્રથા ખાંડેકર કહી રહ્યા છે બહુ મસ્ત એન્ડ ધેન ધ હાર્ટ ઇઝ ધેર. અનિકેત ખાંડેકર અગેઇન એક્સલન્ટ કહી રહ્યા છે. અનમોલ ફેન ક્લબ કહી રહ્યા છે કેમ છો ભાઈ, અમે મજામાં છીએ ભાઈ, તમે કેમ છો. વોટ સ્ટાર્ટ, એવું બહુ શરૂઆતમાં તમારી સાથે જ્યારે પ્રસ્તુતિ થઈ ત્યારે આવ્યું હતું. ચિન્મય યાજ્ઞિક ખૂબ બધી તાળી પાડી રહ્યા છે. ફોરમ એકલ દોકલ સાંભળાવજે પ્લીઝ, એવું ચિન્મય યાજ્ઞિકની ફરમાઈશ છે. વેરી નાઇસ ફોરમ મામી ભાવિક શાહ કહી રહ્યા છે. હાર્દિક કંસારા અપ્પુ કહી રહ્યા છે વાહ ખૂબ સરસ. પિંકી ઝવેરી કહી રહ્યા છે. નિકિતા સંઘવી, એટલે પિંકી ઝવેરીના હેન્ડલ ઉપરથી કદાચ નિકિતા સંઘવી, ઓકે, તમારા એ મારા સિસ્ટર ઇન લો છે, ઓકે,
અને સુપાબ અને પછી બે ત્રણ હાર્ટ મોકલાવી રહ્યા છે. નિકેશ સંઘવી કહી રહ્યા છે ખૂબ ખૂબ આશીર્વાદ મારા દીકરા. પપ્પા અરે વાહ નિકેશભાઈ, આ તમારું અદ્ભુત કમ્પોઝિશન અમે સાંભળ્યું અને અમને ખૂબ મજા પડી ગઈ. ફોરમ સાથે જ્યારે ઓફ ધ રેકોર્ડ વાત થઈ હતી ત્યારે એમણે તમારા ઘણા બધા કમ્પોઝિશન્સની વાત કરી હતી અને વી આર લુકિંગ ફોરવર્ડ કે એ કમ્પોઝિશન્સ અમને થોડા થોડા આજે સાંભળવા મળશે. થેન્ક યુ ફોર જોઇનિંગ અસ સર, થેન્ક યુ વેરી મચ, વી વેલકમ યુ. જયના શાહ કહી રહ્યા છે મેસમરાઇઝિંગ ભાભી, અને પછી આંખોમાં દિલ સાથે બે ત્રણ ઇમો જીની જોવાની ટળવળતી હોય આંખ, જીની જોવાની એની મીચેલી આંખે ભાડું, અંદર તો એવું અજવાળું અજવાળું અંદર તો એવું અજવાળું અંદર તો એવું અજવાળું જઈને તોય લાગે કે સાવ અમે તરીએ, મરજી વા મોતીની મૂર્તી ભરીને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ, ઉડે ને ઉડે ઉતરતા જઈએ તોય લાગે કે સાવ અમે તરીએ, મરજી વા મોતીની મૂઠી ભરીને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ, પછી આર પાર ઉઘડતા જાય બધા જાય બધા, નહીં સાંકળ કે ક્યાંય નહીં તાળું, અંદર તો એવું અજવાળું અજવાળું અંદર તો એવું અજવાળું અજવાળું. આપણા માં આપણે જ ઓ
એને જીવન પર પાછી ના વાળું અંદર તો એવું અજવાળું અંદર તો એવું અજવાળું અંદર તો એવું અજવાળું કવિ શ્રી માધવ રામાનુજ, મૂળ સ્વર શુભા જોશીનો અને મૂળ કમ્પોઝિશન શ્યામલ સૌમિલ. અદ્ભુત રચના છે આ. અને નવરાત્રિના પાવન અવસર પછી, આ ભક્તિભાવના આ પર્વ પછી આ વાત કેટલી સૂચક સાબિત થાય છે કે અંદર તો એવું અજવાળું. અદ્ભુત. આમાં કેટલીક પંક્તિઓ છે જે ખરેખર સ્પર્શી જાય એવી છે. અને આ અજવાળું અમારે ત્યાં દર શુક્રવારે આવી જ રીતે ગુજરાતી ગીત સંગીતના શબ્દ અને સ્વર સાથે થતું રહેતું હોય છે. અને અમને એમ થાય છે કે વાહ, જીવન ધન્ય છે. આપણી ભાષાનો આ અનોખો અવસર અમે દર શુક્રવારે ઉજવીએ છીએ અને તમે અમારી સાથે દર શુક્રવારે જોડાઓ એવી અમે ઈચ્છા આશા પણ રાખીએ છીએ. જલસો છીએ અમે, ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન જે તમારે પ્લે સ્ટોર અને એપ સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરવાની છે. તમારી ખૂબ બધી રિક્વેસ્ટ અને ફરમાઈશ છે, સાથોસાથ એ પણ મારે વાંચવાની છે. અને એમાંથી કેટલીક ફરમાઈશો અમે પ્રયત્ન કરીશું કે અમે એને ફૂલફિલ પણ કરીએ. સંજય રાઠોડ કહી રહ્યા છે તારાતે કાનુડાને, આ એમની ફરમાઈશ છે. હેમલ શાહ કહી રહ્યા છે અદ્ભુત અદ્ભુત. દિવ્યા શેઠ કહી રહ્યા છે વેરી સ્વીટ વોઇસ, ગોડ બ્લેસ યુ. વાહ ભાઈ વાહ એવું ભાવિક શાહ કહી રહ્યા છે. વાહ ખરેખર જલસો એવું રીના વેલાણી કહી રહ્યા છે. નદીમ પરમાર કહી રહ્યા છે થેન્ક યુ ટીમ જલસો ફોર ધીસ અમેઝિંગ સોલફુલ સિંગર વિથ સચ અ બ્રિલિયન્ટ કમ્પોઝિશન. થેન્ક યુ સો મચ, સુપર્બ. થેન્ક યુ વેરી વેરી મચ નદીમભાઈ, થેન્ક યુ વેરી મચ. નિમિષા ઉજ્જવલ કચરા કહી રહ્યા છે પ્લીઝ સાંવરિયો રે મારો સાંવરિયો. મેં વારંવાર કીધું છે એ રીતે જ આવી કોઈક ફરમાઈશ આવી છે તો મને ફરી એક વખત કહેવાનું મન થશે કે અમે આ મંચ પર બને એટલા થોડા અજાણ્યા, થોડાક ન જાણેલા ગીતો તમને સંભળાવવાની કોશિશ કરીએ છીએ. અને એટલા માટે જ આ ગીતો અદ્ભુત છે. ગુજરાતી સુગમ સંગીતના જે લોકપ્રિય ગીતો છે એના અદ્ભુત સ્વરાંકનો અને એને કમ્પોઝિશન્સ કે એની સિંગિંગ માટે અમને બેહદ લાગણી છે અને ખૂબ માન છે. પરંતુ આપણે અનેક મંચ ઉપર ને અનેક કંઠમાં આ ગીતો સાંભળી ચૂક્યા છે. કંઈક નવું સાંભળીએ. નવા કલાકારો જ્યારે આટલી બધી મહેનત કરીને આવતા હોય ત્યારે એમની સાથે કંઈક નવા કમ્પોઝિશન સાંભળીએ. અને એ રીતે આજે આ બે કલાકમાં તમને થોડાક જાણીતા, થોડા ઓછા જાણીતા અને થોડાક અજાણ્યા ગીતો પણ સાંભળવા મળશે. આઈ એમ શ્યોર કે તમે એને પણ ચોક્કસથી વધાવી લેશો. હેમલ શાહ ખૂબ બધા દિલ મોકલાવી રહ્યા છે. પ્રિયાંક સંઘવી કહી રહ્યા છે પાપા મમ્મીઝ ડ્રીમ કમ ટ્રુ, થેન્ક યુ ભાઈ. હેલી શાહ કહી રહ્યા છે ઓસમ. રીના વેલાની વાહ ક્યા બાત. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. કંટ્રોલ સી કંટ્રોલ વી આગળની વાતને. રશ્મિ શાહ કહી રહ્યા છે અમેઝિંગ ફ્રોમ કીપ ઇટ અમેઝિંગ ફોરમ કીપ ઇટ અપ. નિકેશ સંઘવી અગેઇન થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ ફોર ધીસ લવલી કમ્પોઝિશન્સ. આ સ્થળેથી સીધા સામે જુઓ જો થઈ શકે તો પ્લીઝ. શ્રુતિ સોનીની આ ફરમાઈશ છે. આસ્થા કોન્ટ્રાક્ટર કહી રહ્યા છે અમેઝિંગ ફોરમ બેન, પંખી હોય ગગનનું. સાત્યા રમેશની આ ફરમાઈશ છે. પાયલ કાચરા દાલિયા કહી રહ્યા છે સુપર ફોરમ. પાટણ ગામની નારી જાઉં જળ ભરવા, કિરીટ ભટ્ટ. ગરબાનો તાવ હજી ઉતરતો નથી, નહીં આપણે ચોક્કસથી એને કંઈક છેલ્લે છેલ્લે આસ્તે આસ્તે લેવાની કોશિશ કરીશ. ઓકે ફોરમ, હવે પછી શું ગાવું છે? હવે બંધ પર બીડિયામાંથી વરણ મળે. વાહ ભાઈ વાહ. હિમા દેસાઈ, શ્રી આશીર્ભાઈ દેસાઈનું કમ્પોઝિશન. જી
પર બીડિયામાંથી મરણ મળે તમને બંધ પર બીડિયામાંથી મરણ મળે તમને બચી શકાય તો બચવાની ક્ષણ મળે અને મૂળ આશિતભાઈ દેસાઈનું સ્વરાંકન અને હેમાબેને એટલું અદ્ભુત રીતે ગાયું છે કે આ મને વિશ્વાસ છે કે જે પણ ગુજરાતી સંગીત સુગમ સંગીતને પ્રસ્તુત કરતા કલાકારો હશે તેમને એકાદ વખત તો ગાવાની લાલચ થઈ જ આવે અને આપણને વારંવાર સાંભળવું ગમે તેવું આ સ્વરાંકન છે અને કેટલું કર્ણપ્રિય રીતે ફોરમે આજે અહીંયાથી પ્રસ્તુત કર્યું છે અને એવા જ સરસ રિસ્પોન્સ પણ અમને મળી રહ્યા છે. પારેખ હર્ષદજી કહી રહ્યા છે કે નવરાત્રી પછીનું મધુર સંગીત મનને શાંતિ આપે તેવું ખૂબ સરસ. એક્ઝેક્ટલી, હું જે વાત મોઘમમાં કયા કરતો હતો કે હું મારા શબ્દો ટાંકીને જે કયા કરતો હતો તે જ તમે ઉગાડે છોક કીધું છે. મારે તમારી સાથે બિલકુલ સૂરમાં સૂર પુરાવો છે. આટલા બધા ઘોંઘાટિયા અને આટલા બધા લાઉડ મ્યુઝિક પછી આજનો આ કાર્યક્રમ તમને ફરીથી એકદમ સુમધુરતા અને કર્ણપ્રિયતા તરફ આગળ વધારે એવો અમે પ્લાન કર્યો છે અને પર્પઝફુલી આવા જ કોઈ કાર્યક્રમનું આયોજન કર્યું છે. ત્યારે ફોરમ આપણી સાથે છે. ફોરમ એ અત્યારે જે હમણાં જ અમારી સાથે જોડાયા છે દરેક કલાકારને
કે દરેક વ્યક્તિને મારે કહેવું છે, અમારા પ્રેક્ષકોને કહેવું છે કે ફોરમ ખૂબ ખૂબ દિલથી તાલીમ લે છે, ગુજરાતી સુગમ સંગીત પ્રસ્તુત કરતા રહે છે પોતાના પિતાશ્રી પાસેથી, પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા જેવા આદરણીય ગુરુતુલ્ય સુગમ સંગીતના કલાકારો પાસેથી અને અનિકેતભાઈ જેવા કલાકારો પાસેથી, એ આવા ગુરુઓ પાસેથી પોતાની રીતે સંગીત શીખે છે અને આજે અહીંયા આપણા લાઈવ જામિંગના કાર્યક્રમના મહેમાન છે. જલસો છે આ, જલસો એ ગુજરાતી સુગમ સંગીતનું, ગુજરાતી સંગીતનું, ગુજરાતી સાહિત્યનું એકમાત્ર સરનામું છે, એકમાત્ર મ્યુઝિક એપ્લિકેશન છે જે તમે પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. પ્રિયાંક સંઘવી કહી રહ્યા છે ફરીથી પાપાનું એના હૈયે પ્લીઝ, એમની એ ફરમાઈશ છે. ક્ષમા શાહ કહી રહ્યા છે જોરદાર ભાભી, અને પછી પપ્પી મોકલાવી રહ્યા છે, કોન્સમાં આવતી હશે નીવી અડધા નાનકડા દિલવાળી. જીના શાહ કહી રહ્યા છે ઓસમ. શિવાની શાહ કહી રહ્યા છે ઓસમ ભાભી, એમણે દિલ મોકલ્યા છે. બધા ખૂબ તમારા પરિવારજનો જે જોઈ રહ્યા છે, તમારા દરેક સ્વજનનું અમે સ્વાગત કરીએ છીએ અને હજી ખૂબ બધા દિલ મોકલાવો. ફોરમ બહુ જ સુંદર ગઈ રહ્યા છે. સાગર શાહ કહી રહ્યા છે ઓસમ સિંગિંગ ફોરમ, એકદમ અદભુત, થેન્ક યુ વેરી મચ. પ્રતિની ગાડગે જે કહી રહ્યા છે અદભુત, પ્રતિની પોતે પણ ખૂબ બધું સંગીત પ્રસ્તુત કરતા રહેતા હોય છે અને દરેક પ્રકારનું મ્યુઝિક શી પરફોર્મ્સ. અહીંયા પણ આપણી સાથે જ્યારે કેદાર ભાર્ગવ આવ્યા હતા ત્યારે એઓ અહીંયા આવ્યા હતા અને ખૂબ સરસ રીતે એ કાર્યક્રમ પણ અહીંયા એમણે પ્રસ્તુત કર્યો. તો વ્રતિની આપનું સ્વાગત છે એન્ડ વી વુડ લવ ટુ સી યુ અગેન. ભાવિક શાહ ભાઈ વાહ કહી રહ્યા છે. સંયમ મહેતા કહી રહ્યા છે વોટ અ વેરિએશન્સ, ધેટ્સ ટ્રુ. માનસી નવાબ આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. ચિન્મય યાજ્ઞિક કહી રહ્યા છે ગ્રેટ, પ્રાઉડ ટુ યુ આર ઇન અ ગ્રુપ બિહાફ ઓફ ધેમ સુરત, થેન્ક્સ જલસો, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન્સ ટુ માય ગ્રેટ ફિયા, આઈ લવ માય સ્વીટેસ્ટ ફિયા ધ્યાની, એવું નિકેશ સંઘવીના હેન્ડલ ઉપરથી. થેન્ક યુ ધ્યાની. ધ્યાની હજી કંઈક ફરમાઈશ કંઈ સાંભળવી હોય ફિયાના કંઠે તો મોકલી આપ. સદાશિવ દવે જે આપણે ત્યાં એક સરસ મજાનું સેશન થોડાક જ સમય પહેલા કરી ચૂક્યા છે એ આપણી સાથે જોડાયા છે અને વી વેલકમ ધેમ ટુ. સદાશિવભાઈ કેવી રહી નવરાત્રી? તમે તો કંઈક ગજબ ગજાવ્યું છે, અમે ફેસબુક પર તમારા ફોટા વોટા જોયા કરીએ છીએ. એન્ડ લોટ્સ ઓફ અધર પીપલ, મારું જીવન એ જ મારી વાણી, એવી રીના વેલાણીની ફરમાઈશ છે. અને એકલ દોકલ વરસાદે કેવી ભીંજાણી હું, જલસો ખૂબ 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 ધન્યવાદ, પ્લીઝ 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 આ ગીત તો કાજો જ, એવું દિવ્યા શેઠ કહી રહ્યા છે. સો ઓન ધેટ નોટ, ક્યાંથી આગળ વધવું છે, શું લેવું છે હવે? એક અહિયાને દરબાર. આહા, પુરુષોત્તમભાઈનું હા અદભુત સ્વરંગ. યસ પ્લીઝ. અહિયાને રંગત આજ જમાવે
તર રંગત આજ જમાવી કોના પહેરી ઝાંઝર કોના અયાજ ડુલા ફરી એક વખત કરીએ એન્ડ લેટ્સ મેક સમ મોર નોઇઝ ફોર હર એન્ડ લેટ્સ મેક સમ મોર નોઇઝ ફોર ફોરમ. થેન્ક યુ સો મચ. ખૂબ સજ્જ ગાયકી છે અને ખૂબ ખૂબ અદ્ભુત પ્રસ્તુતિ છે. એક સાથે ફરી એક વખત આટલી જોરદાર તાળીઓ પાડો. આ ખૂબ અનુભવી અને આ સજ્જ કલાકારો માટે ઓક્ટોપેડ ઉપર મનીષ કંસારા, બલ્લુ સિંધા તબલા ઉપર, કીબોર્ડ ઉપર તુષાર તપોદન અને ગિટાર ઉપર સ્વપ્નિલ સિદ્ધેશ્વરી. મેં અચાનક આ લોકોને જરા ઊંઘતા ઝડપી લીધા છે, કેમેરો ફરતો હતો ને બધા એટલી બધી જલ્દી જલ્દી પોતાની ક્રિયાઓ સમાપ્ત કરતા બીજા સ્વપ્નિલે હરકું પાણી ના પીધું. બલ્લુભાઈ ને કંઈક નક્કી કરવું હતું કે હવે કયું લેવાનું છે, કયો તબલું લેવાનું છે, કાળી બેનું કે ચોથું પાંચમું, આવું બધું કંઈક હોય છે ને એ લોકોનું, કશું થયું નહીં. પણ આ એટલા બધા અનુભવી ને લોકપ્રિય કલાકારો છે, તમે અમને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક ગુજરાતી કાર્યક્રમોમાં કે કોઈ પણ સંગીતના જલસાઓમાં જોયા જ હશે અને એમની એમની સિદ્ધિઓ અદ્ભુત છે. આમના એમના થકી જ આ આખે આખા કાર્યક્રમો થોડા વધારે સુરીલા બનીને આપણી સામે આવી રીતે આવતા હોય છે. એટલા માટે જ આ કલાકારો પણ એટલી જ જોરદાર તાળીઓના હકદાર છે.
અમે એ દરેક કલાકારોને ધન્યવાદ કહેવા માંગીએ છીએ, એમનો આભાર માનવા માંગીએ છીએ કે જેઓ જલસો ના આ મંચ ઉપર વારંવાર આવવાનું પસંદ કરે છે, આવે છે અને અમારી સાથે જોડાય છે. થેન્ક યુ ઓલ વેરી 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 મચ. ખૂબ બધા લોકો પણ છે જે અત્યારે અમારી સાથે જોડાયા છે, જે લોકો અમારી સાથે પહેલી વખત જોડાયા છે, દરેકને કહેવું છે કે જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે જે તમારે ડાઉનલોડ કરવાની છે પ્લે સ્ટોર અને એપ સ્ટોર ઉપરથી. અને આ લગભગ લાઈવ જેમિંગનો 79th or 78th એપિસોડ છે અને લગભગ લગાતાર આ છેલ્લા 1.5 વર્ષથી અથવા તો એનાથી પણ વધારે સમયથી આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. થોડાક સમય અમે શનિવારે આ કાર્યક્રમ કરતા હતા, હવે છેલ્લા 6-1 મહિનાથી અમે શુક્રવારે કરીએ છીએ, પણ ગુજરાતી ગીત સંગીત દર અઠવાડિયે અહીંયા કોઈક ને કોઈક કલાકાર પ્રસ્તુત થતા રહે છે. આવતા અઠવાડિયે આવતા શુક્રવારે પણ એક ખૂબ લોકપ્રિય કલાકાર આપણી સાથે જોડાવાના છે. એનું નામ તો હું નહીં કહું, એમના અમે જે તારીખે જે બુધવારના સવારે કે સાંજે અમે જે પ્રોમો રિલીઝ કરતા હોઈએ છીએ એ રીતે તમને એમનું નામ પણ જાણવા મળશે. પણ આવતો શુક્રવાર એ રીતે પણ ખાસ છે કે અમે જે ગરબાની કોન્ટેસ્ટ કરી હતી કે જેના પહેલા વિનરને અમારે 11,000 રૂપિયાનું ઇનામ આપવાનું હતું અને સેકન્ડ વિનરને 5,000 રૂપિયાનું ઇનામ આપવાનું હતું. તુષારભાઈ કહે છે મને આપો મને આપો. કીબોર્ડિસ્ટની આ કોમ્પિટિશન નથી, એ એમની જાણ માટે ગરબા ગાવાના એની ઉપર. તો એ રિઝલ્ટ આવતા શુક્રવારે અમે અહીંયા આ જ મંચ ઉપર લાઈવ જેમિંગમાંથી જાહેર કરવાના છીએ. એટલે ખાસ જોજો, આ વિડીયોઝ પણ કોનું જીત્યું છે એ પણ એ દરમિયાન આવી જશે શુક્રવારે જ. સો અમારી સાથે જોડાયેલા રહો, આ એપ્લિકેશન પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી લો અને ફેસબુકના અમારા હેન્ડલ્સ છે જલસો મ્યુઝિક અને ઇન્સ્ટા અને ટ્વિટર ઉપર જલસો મ્યુઝિક એપ અમને ફોલો કરો. ઓકે, ખૂબ બધા લોકો આપણી સાથે સતત જોડાયેલા છે. સરનું કોમ્પ્લિમેન્ટ મળવું ખૂબ મોટી વાત છે. રીના વેલાણી, અનિકેતભાઈએ આગળ તમને કંઈક સરસ કોમ્પ્લિમેન્ટ આપ્યા છે. ઓ, અનિકેત ખાંડીકર ના કોમ્પ્લિમેન્ટ છે. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ સર. વાવ, આઈ એમ શ્યોર કે આજે ગુરુને પણ મજા આવી રહી હશે એમના સ્ટુડન્ટ આટલું સરસ પરફોર્મ કરે છે ત્યારે. અનિકેતભાઈ સતત આપણી સાથે જોડાયેલા છે. અનિકેતભાઈ, તમને ફરીથી એક વખત પ્રેમથી આદરથી દિલથી યાદ કરીએ છીએ. રોનક કંસારા ખૂબ બધી તાળીઓ પાડી રહ્યા છે. ફોરમ ખૂબ સરસ, પાપાનો કંઠ દેખાય છે, અલ્પેશ શાહ એવું કહી રહ્યા છે. નિકેશ સંઘવી, પપ્પા ફરીથી જોડાયા છે આપણી સાથે અને કહી રહ્યા છે અનિકેતભાઈ આપને વંદન, આપની મહેનત રંગ લાવી છે. વાહ ભાઈ વાહ, બ્રિલિયન્ટ પર્ફોર્મન્સ એવું અનિકેતભાઈનું ફરીથી કહેવું છે. નહીં ઊંઘા આવે ફોરમને. ચિન્મય યાજ્ઞિક ફરીથી ખૂબ તાળીઓ પાડી રહ્યા છે. હેલી શાહ દિલ મોકલાવી રહ્યા છે. પાયલ કચરા દાલિયા, નીલમ શાહ, મેઘલ ઝવેરી, રોનક કંસારા, ચિન્મય યાજ્ઞિક, રીના વેલાણી, તોરલ શેઠ, આ બધા જ કંઈક ને કોઈક રીતે આપણને વખાણી રહ્યા છે, વાહ વાહ કહી રહ્યા છે. ક્ષમા શાહ અદ્ભુત, રીના વેલાણી શાબાશ એવું અનિકેત ખાંડેકર આપણી સાથે જોડાઈને કહી રહ્યા છે. વાહ અનિકેતભાઈ, બહુ આનંદ છે તમને, બહુ જ દિલથી અત્યારે અહીંયાથી અમારી આ યાદ સ્વીકારજો. પ્રીતિ દિવાનજી કહી રહ્યા છે બ્યુટિફુલ કમ્પોઝિશન એન્ડ સિંગિંગ, ગોડ બ્લેસ. હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે, માનસી નવાબની આ ફરમાઈશ છે. એકલ દોકલની ફરમાઈશ પણ વારંવાર આવી રહી છે, ઇફ યુ કેન પરફોર્મ. એન્ડ જલસો એટલે ગુજરાતી બીના કા, જાણે વર્ષો પછીનો વરસાદ, કિરીટ ભટ્ટ આવું કહી રહ્યા છે. વાહ, થેન્ક યુ વેરી વેરી મચ. ભરતભાઈ હું કહી રહ્યા છે મેરી આવાજ હી મેરી પહેચાન, પ્લીઝ. આપણે આને કોમ્પ્લિમેન્ટ તરીકે લઈ લઈએ ફોરમ માટે, બાકી આ ફરમાઈશ તમે કોઈ બીજા મંચ ઉપર કરજો, પણ હા, મેરી આવાઝ હી મેરી પહેચાન હે એવું ફોરમના કંઠ માટે ડેફિનેટલી કહી શકાય, એટલો આ કર્ણપ્રિય, આટલો સજ્જ, સાથેલો અને મધુર કંઠ છે. એની પાસેથી સાંભળીએ પ્રસ્તુતિ. યસ ફોરમ, હવે આપણે એકલ દોકલ. વાહ ભાઈ વાહ વાહ, ઘણા બધા લોકોની ફરમાઈશ છે. જી જી જી, આ
વરસાદી
યુ જોરદાર થેન્ક યુ ખૂબ 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 સર થેન્ક યુ આ આ ગુજરાતી સંગીતનું આ વન ઓફ ધ આઇકોનિક કમ્પોઝિશન છે આદરણીય સરકાર સ્વર્ગીય શ્રી પરેશ ભટ્ટનું આ કમ્પોઝિશન અને કવિ મુકેશ માલવણકર હું જ્યારે જ્યારે આ પ્રસ્તુતિ સાંભળું છું ત્યારે થોડી વાર માટે મારાથી કંઈ બોલાતું નથી ફોરમ આ ફરીથી આ એક વખત આ સેશનમાં એવું થશે કે જ્યારે મને આવું કહેવું પડશે કે આ જ ગીતનો પહેલો અંતરો ફરીથી લઈ શકીએ શ્યોર હે ને મજા પડશે ને સાંભળવાનું લેટ્સ હિયર ધેટ વન્સ અગેન સાંજ પડે ને ભાલમ આવી પૂછે કેમ છો રાણી સાંજ પડે ને ભાલમ આવી પૂછે સાદે કેવી ભીંજાતી હું અને ચીનુ મોદીનો આ શેર કે ક્યાંક તું છે ક્યાંક હું છું અને સમય જાગ્યા કરે ક્યાંક તું છે ક્યાંક હું છું અને સમય જાગ્યા કરે આપણા વચ્ચેનું વહેતું જળ મને વાગ્યા કરે આટલી અદ્ભુત રચનાઓ આવા સરસ મજાના શબ્દો આ રૂવાડા ઊભા કરી દેતા સ્વરાંકનો અને આ પ્રસ્તુતિઓ આપણું આપણો આપણો વારસો છે આપણી વિરાસત છે માત્ર નવરાત્રિના આ 9 દિવસ પૂરતા જ ગુજરાતી ના થઈએ આપણે બારે મહિના 365 દિવસ ગુજરાતી રહીએ અને ગુજરાતી સૂર સંગીત શબ્દની આ મહેફિલને ઉજવતા રહીએ તમે છો જલસો સાથે જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેજો અને હું ખૂબ આદરપૂર્વક જે નામ લેવા આવે જઈ રહ્યો છું તેમના કારણે જ કદાચ ગુજરાતી સંગીત અને ગુજરાતી શબ્દો પ્રત્યે મારી પ્રીતિ વધી છે અને મારા જેવા કેટલાય કલાકારો છે જે એમને જોઈને સતત ઇન્સ્પાયર થતા રહે છે અત્યારે આપણને આપણી સાથે જોડાયા છે તુષાર શુક્લા એ લોકો તુષારભાઈ આપણને જોઈ રહ્યા છે થેન્ક યુ વેરી 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 મચ સર તમારી હાજરી ખૂબ પ્રેરણાદાયી છે આપ અહીંયા અત્યારે અમને જોઈ રહ્યા છો અમારી સાથે ઉપસ્થિત છો અમે ખૂબ દિલથી ખૂબ આદરપૂર્વક આપને યાદ કરીએ છીએ આપને વેલકમ કહીએ છીએ થેન્ક યુ વેરી મચ વેરી વેરી મચ અને આઈ એમ શ્યોર કે એમને પણ અત્યારે આ આ પ્રસ્તુતિની મજા પડી હશે ભરતભાઈ હુણ કહી રહ્યા છે ખૂબ જ સરસ જલસો ટીમ આજના હાઈટેક મોડર્ન યુગમાં આવા ગીત સાંભળવા તે એક લાવો છે ફરીથી ખૂબ 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 અભિનંદન થેન્ક યુ સર થેન્ક યુ વેરી મચ નિશ્રા શાહ કહી રહ્યા છે ફોરમના કંઠે આ અદ્ભુત રચના સાંભળવી એ લાવો છે થેન્ક યુ જિંદગીભરનું સંભારણું છે રાજુ ઝવેરી એવું નિશ્રા શાહના હેન્ડલ ઉપરથી રાજુભાઈ લખે નમસ્તે પપ્પા એબ્સોલ્યુટલી કારણ કે જે રીતે એમણે આ પરફોર્મ કર્યું છે મને પણ વન્સ મોર કહેવાની ઈચ્છા થઈ ગઈ અને મેં તો કરાવી દીધું કૃપા શાહ છે ઓસમ દીપલ સિંધા કહી રહ્યા છે લવલી વોઇસ લવલી રિધમ બલ્લુ સિંધા
નિકેશ સંઘવી અગેન કહી રહ્યા છે, ગુરુજી પરેશ ભટ્ટનું કમ્પોઝિશન ગાવા માટે ખૂબ 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 ધન્યવાદ. અને ખૂબ બધા લોકો આપણી સાથે સતત જોડાયેલા છે. નિસર્ગ શાહ કહી રહ્યા છે, એન્જોય. મીનલ ઉપાધ્યાય કહી રહ્યા છે, ખૂબ સુંદર શબ્દ રચનાઓ. સ્વરેશ પરેશ કાકાને નમન. પ્રિયાંક સંઘવી કહી રહ્યા છે, વાહ વાહ જોરદાર, જલસો ફોરમ બેનને અભિનંદન. આહા હા. એન્ડ ખૂબ બધા લોકો છે. દર્શન ઝવેરી કહી રહ્યા છે, આ ગાયકી, આ કમ્પોઝિશન અને આ લિરિક્સ માટે ના કોઈ જ શબ્દો જ નથી. ખૂબ 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 અભિનંદન. થેન્ક યુ દર્શનભાઈ. સુનિલ રેવર કહી રહ્યા છે, વાહ ફોરમ બહોત ખૂબ. પપ્પાનું કમ્પોઝિશન જ્યાં છે તુરંત ત્યારથી તું અદ્રશ્ય થાય છે, ગાવાનો પ્રયત્ન કરજે. ઓકે, સો લોટ્સ ઓફ વિશેસ એન્ડ ખૂબ બધા લોકોની આટલી સરસ. રીના વેલાણી કહી રહ્યા છે, નૈષદભાઈ ટીમ વર્ક અદભુત. થેન્ક યુ, થેન્ક યુ રીના બેન, થેન્ક યુ વેરી મચ. ચાલો આગળ વધીએ, હવે શું સાંભળીશું? હવે અનિકેત સરના પપ્પા શ્રી સુધીરભાઈ ખાંડેકર એમનું એક કમ્પોઝિશન રજૂ કરું. વાહ ભાઈ વાહ, આવકાર. મને બોલાવું નહીં તો કઈ બોલું, મને બોલાવું નહીં તો કઈ બોલું, ખખડાવું નહીં તો કમાડ તમે આવ્યાનો અણસારો પામીને ખોલું. હો મને બોલાવું નહીં તો કઈ બોલું, મને બોલાવો નહીં તો કઈ બોલું. બોલાના ખોળેલા વન ભલે ઉચ્ચડ થઈ ખેરવતા પાન, આપણા બોલાના ખોળેલા વન ભલે ઉચ્ચડ થઈ ખેરવતા પાન, મૂળને મળ્યા છે જે ભીના પાતાળ એને ભીના પાતાળ હવે જળવાશે હું પરનામાં. વાયરાની ધીરજના કરજો રે કેફ, અમે કોયલનો કંઠ લઈ ગાશું, ખખડાવો નહીં તો કમાડ તમે આવ્યાના અણસારે ઓળ ઓળ થાશું. મને બોલાવો નહીં તો કઈ બોલું, મને બોલાવો નહીં તો કઈ અજવાળી ઓગળતા જાશું. હો હો
તો કઈ બોલું કકડા બોલી કો કમાડ તમે આવ્યાનો અણસારો પામીને બોલું હો હો મને બોલાવો નહીં તો કઈ બોલું હો મને બોલાવો નહીં તો કઈ મને બોલાવો નહીં તો કંઈ બોલું. સુધીર ખાંડેકર આપણા એક ખૂબ જાણીતા અને સજ્જ સ્વરકાર અને તેમણે ખૂબ અદ્ભુત રચનાઓ આપી છે. અનિકેતભાઈ આવ્યા હતા એ સમયને અમે વાગોળીએ છીએ અને એમની અનેક રચનાઓ અમે એ દિવસે સાંભળી હતી જે કદાચ ઘણા બધા કલાકારોને આવી રીતે સાંભળવાનો મોકો નહીં મળ્યો હોય. અમે ખૂબ નસીબદાર છીએ કે આવા સરસ સ્વરાંકનો અમે ઘણી વખત સૌથી પહેલા સાંભળવાનો મોકો મેળવીએ છીએ. આવા અનેક સ્વરાંકનો છે જે કદાચ તમે આ મંચ ઉપરથી જ માત્ર સાંભળી શકો છો. એનું કારણ છે કારણ કે અહીંયા અમે પ્રયત્નપૂર્વક એવા ઓછા જાણીતા કે અજાણ્યા સ્વરાંકનો અને એ સ્વરકારોને તમારા સમક્ષ પ્રસ્તુત કરવાનો આગ્રહ રાખીએ છીએ. કેટલાક લોકપ્રિય સ્વરાંકનો કે ગીતો છે ગુજરાતી સંગીતના, એની બેહદ લોકપ્રિયતા છે અને આપણે અનેક વખત અનેક મંચ ઉપર સાંભળી ચૂક્યા છીએ. ત્યારે અહીંયાથી કંઈક જુદા પ્રકારનું સંગીત, જરાક નવીન સંગીત તમને સાંભળવા મળે એ અમારી એવી અમારી કોશિશ રહેતી હોય છે. અને સાથે સાથે અત્યારે ખૂબ બધા લોકો જે આપણી સાથે આ કાર્યક્રમને માણી રહ્યા છે, વખાણી રહ્યા છે, એમનો પણ ઉલ્લેખ અનિકેતભાઈ સતત આપણી સાથે જોડાયેલા છે, જોઈ રહ્યા છે અને કહી રહ્યા છે વાહ, એમને આ સ્વરાંકનની ખૂબ મજા પડી છે. રિદ્ધિ શાહ કહી રહ્યા છે વાહ વાહ. મીના સી શાહ સુંદર કહી રહ્યા છે. કેતલ શાહ કહી રહ્યા છે પાપાનો કંઠ ફીલ થાય છે. જગદીપ મહેતા જોઈ રહ્યા છે આપણી સાથે છે. જગદીપભાઈ નવરાત્રિના કારભારમાંથી જરા નવરા પડ્યા હશે. એન્ડ સુપર બ્યુટિફુલ આખે આખું એમનું ઓર્કેસ્ટ્રેશન ગરબાના ગ્રાઉન્ડ ઉપર અમે આ નવ દિવસમાં માણીને આવ્યા છે. તમે અમારી સાથે જોડાયા છો એનો આનંદ વ્યક્ત કરીએ છીએ. જગદીપભાઈ મીના છેડા કે જે ખૂબ ખૂબ જ જાણીતા અને લેખક છે અને વાર્તાકાર છે, એમની કેટલીક વાર્તાઓ અમે સાહિત્યના અમારા સેગમેન્ટ વાચિકમમાં સમાવી છે અને એ સાથે બીજા અનેક ગુજરાતી સાહિત્યકારોની શ્રેષ્ઠ વાર્તાઓનું અમે ડ્રામેટિક રીડિંગ કરીને વાચિકમના સેક્શનમાં લગભગ 125થી વધારે વાર્તાઓ અત્યાર સુધી અમે સમાવી છે. તમે સાંભળજો, તમને જો સાહિત્યમાં રસ હશે તો તમને ખૂબ મજા પડશે, નહીં હોય તો રસ કેળવાશે. આપણા ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ નામો ધૂમકેતુ, ઝવેરચંદ મેઘાણી, કુંદનિકા કાપડિયા, વર્ષા ડાલજા, વિનેશ અંતાણી, દોલત ભટ્ટ, ચંદ્રકાંત બક્ષી અને ઉભરતા કેટલાય વાર્તાકારોની સરસ મજાની વાર્તાઓ, શ્રેષ્ઠ વાર્તાઓનું અમે ડ્રામેટિક રીડિંગ કર્યું છે. વાચિકમ એ અમારું બહુ જ પોપ્યુલર સેગમેન્ટ છે, તમે પણ સાંભળજો, ખૂબ મજા પડશે. મીના છેડા આપણી સાથે જોડાયા છે ત્યારે આ વાત કહેવાનું મને મન થાય છે. એમની પણ કેટલીક વાર્તાઓ અમારા વાચિકમ સેક્શનમાં છે. તેઓ આવકાર આપી રહ્યા છે આપને અને આપની પ્રસ્તુતિને. વાહ, મસ્ત, મજા આવી એવું કહી રહ્યા છે. થેન્ક યુ વેરી મચ મીનાબેન અમારી સાથે જોડાવા બદલ. મીનલ ઉપાધ્યાય કહી રહ્યા છે ખૂબ સુંદર શબ્દ રચનાઓ. સ્વરેશ પરેશ કાકાને નમન એવું પ્રિયાંક સંઘવી કહી રહ્યા છે. વાહ વાહ, જોરદાર જલસો, ફોરમ બેનને અભિનંદન. આવા ખૂબ બધા લોકો આપણી સાથે જોડાયા છે અને ખૂબ બધા લોકો આપણને આ કાર્યક્રમ દ્વારા વખાણી રહ્યા છે. ઘણા એવા છે કે જે આજે પહેલી વખત મળી રહ્યા છે અને કદાચ આ લાઈવ જેમિંગના કાર્યક્રમમાં પણ પહેલી વાર આવી રહ્યા છે. એમને તો મારે ખાસ કહેવાનું કે આ લગભગ અમારો 78મો એપિસોડ છે. લગભગ છેલ્લા 1.5 વર્ષથી અમે સતત દર શુક્રવારે અમે આ કાર્યક્રમ લાઈવ જેમિંગ કરીએ છીએ અને અદ્ભુત ગુજરાતી ગીતો સાંભળીએ છીએ, સંભળાવીએ છીએ. અમે છીએ જલસો. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે. એન્ડ લેટ્સ નાઉ, થેન્ક યુ વેરી મચ. અમે સાથે સાથે અમારા સ્ટુડિયોમાં પણ આ કાર્યક્રમનું ટેસ્ટિંગ ચેકિંગ કરતા રહેતા હોઈએ છીએ. ખાસ કરીને અમારા મનીષભાઈ હોય છે, એમની તો એટલી બધી આવડત ને સજ્જતા છે, એક વારે આમ કરતા હોય છે ને બીજી બાજુથી મારા કરતા વધારે કમેન્ટ્સ એ વાંચે છે અને મને બીક થાય છે કે હું એકાદ રહી જશે ને એમના કોઈ ઘરવાળા કે કોઈ પ્રિયજન ના હોય કે અમે કીધું તો અમારું નામ ના લીધું, ઝઘડા થાય છે. ઓન દેટ નોટ, ઘણા બધા એવા એવા બધા લોકો છે જેમના નામ નથી લઈ શકાતા, બટ આઈ એમ સો સોરી, હું બધાના નામ નહીં લઈ શકું, ઘરવાળાને રહી જતું હોય તો સોરી કહી દેજો મારે તો. ઓકે, ઓન દેટ નોટ, ચાલો નવી કોઈક રચનાને સાંભળીએ. ફોરમ હવે ફરીથી આશિષભાઈ દેસાઈનું એક કમ્પોઝિશન, જીવન મરણ છે એક ભાગ્ય. વાહ વાહ.
જીવન મરણ છે એક બહુ ભાગ્યવંત છું જીવન મરણ છે એક બહુ ભાગ્યવંત છું તારી ઉપર મરું છું તારી ઉપર જીવન મરણ છે એક બહુ ભાગ્યવંત છું બાકી જો સુંઘી શકું મની ખુશબુ હજી છે બાકી જો સુંઘી શકું મની હું પાન ખર નથી હું પાન હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ બિંદુ ખુશ્બુ હજી છે બાકી જો સૂંઘી શકો મને હું પાનખર નથી હું વીતેલી વસંત છું મરીઝ સાહેબ જે આપણા ગુજરાતી સાહિત્ય જગતના ગઝલ સાહિત્યના શિરમોર શાયર ઉત્કૃષ્ટ શાયર અને તેમની આજે પુણ્યતિથિ છે અને કેટલા સરસ કેટલાક શેર મને જે ખૂબ વાર સાંભળ્યા છે છતાં ફરી વખત સાંભળવાના અને ફરી વખત એમને માણવાની મજા આવે એવા શેર કે આ મોહબ્બત છે કે છે એની દયા કહેતા નથી
આ મોહબ્બત છે કે છે એની દયા કહેતા નથી, એક મુદત થઈ કે તેઓ હા કે ના કહેતા નથી, બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ, બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ, દિલ વિના લાખો મળે અને સભા કહેતા નથી. અને આ બીજો શેર કે ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર, દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે અને દાવો અલગ છે પ્રેમનો દુનિયાથી દુનિયાની રીતથી, એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે. આ તો બહુ જ જાણીતા બહુ જ લોકપ્રિય તેમના આ શેર, અને આજે એમની પુણ્યતિથિ છે ત્યારે ખૂબ ભાવસભર એમને યાદ કરીએ છીએ. આપણે આ ગુજરાતી સાહિત્ય જગતના કવિતા જગતના ઉત્કૃષ્ટ નામો અને તેમની પંક્તિઓ તેમના શેર તેમની કવિતાઓ અમે એમના કંઠે રેકોર્ડ કરાવી છે, એટલે કે જે હયાત કવિઓ છે, જે લોકો અત્યારે પોતાની કવિતાના બળે ખૂબ લોકપ્રિય છે, એવા કવિઓને અમે અહીંયા બોલાવીને એમના સ્વમુખે તેમની કવિતાના પાઠ કરાવ્યા છે, અને એ બધું જ મખમલ નામના અમારા સેક્શનમાં અવેલેબલ છે. સાથે મરીઝની આજે પુણ્યતિથિ છે ત્યારે મને કહેવા દો કે મરીઝ સાહેબ અને બીજા કેટલાય એવા શાયરો એવા કેટલાય ગઝલકારોની દિવંગત ગઝલકારોના ના કલામો અમે અમારી રીતે પઢીને તેને પ્રસ્તુત કરીને ઇન મેમરીઝ સેક્શન હેઠળ અમે ભેગા કર્યા છે, અને એ રીતે પણ આ કવિઓને સાદર શ્રદ્ધાંજલિ આપવાની કોશિશ કરી છે. આ બધું જ અવેલેબલ છે ગુજરાતી મ્યુઝિક અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન જલસો પર. ડાઉનલોડ કરી લો પ્લે સ્ટોરમાંથી, એપ સ્ટોરમાંથી, અને આ બધા જ આ કવિતા, આ સાહિત્ય, આ વાર્તાઓ, આ સંગીત ગુજરાતી ભાષાની શ્રેષ્ઠતાને મન ભરીને માણો. ઓકે, ખૂબ બધા લોકો સાથે સાથે આપણી જોડાયા છે, એ બધા જ પ્રિયાંક સંઘવી અગેન કહી રહ્યા છે ગની ચાચાનું એના હૈયે. ઓકે, પછી શબરીના શબરીએ બોર કદી ચાખ્યા, એ આપના પપ્પાનું સ્વરાંકન છે, આઈ એમ નોટ મિસ્ટેકન, એની ખૂબ ફરમાઈશ છે. પ્રથા ખાંડેકર કહી રહ્યા છે કે યુ વિલ ઓલવેઝ બી માય ફેવરિટ દીદી, સુપર, થેન્ક યુ. તુરલ શેઠ કહી રહ્યા છે દિલ ખુશ થઈ ગયું છે, અદભુત કમ્પોઝિશન એન્ડ સિંગિંગ. કિરીટ ભટ્ટ કહી રહ્યા છે ગુજરાતીનો વિકાસ જલસા થકી શક્ય છે, ગુજરાતી અભ્યાસ પુસ્તકોના ગીતોનો કાર્યક્રમ રાખો તો ગુજરાતીની ઉત્તમ સેવા થાય, સ્કૂલની નિરસ્તામાંથી બહાર અવાય અને જલસો કેન ડુ ઇટ, થેન્ક્સ ફોર જલસો. વાવ, વોટ અ સજેશન. ખેર, અમે આવા કોઈક પ્રયત્નમાં છીએ, અમે આશા રાખીએ છીએ કે બહુ ટૂંક સમયમાં એવા કોઈક કાર્યક્રમ સાથે અમે અહીંયા પ્રસ્તુત થઈશું, અને અમે પૂરતા એના પ્રયત્નમાં છીએ. બાળકોની એટલે બધી ઘણી વાતો છે, હું જલસો વિશે લગભગ 2 કલાક સતત સખત અને અસ્ખલિત બોલી શકું, એટલું બધું કન્ટેન્ટ આ એપ્લિકેશનમાં અમે સમાવવાની કોશિશ કરી છે. બાળકોની સરસ મજાની કવિતાઓ બાળકોના અવાજમાં અને કેટલીક મોટેરાઓના અવાજમાં, દરેક એ કવિતા જે હવે નથી ગવાતી અને એક વખત એક આખી આખી પેઢી જેને ગાઈને મોટી થઈ છે, એવી કવિતાઓ પણ અમે આ કાર્યક્રમમાં આ એપ્લિકેશનમાં સમાવી છે જગમગ સેક્શનમાં. ખાસ સાંભળજો, હેમલ શાહ કહી રહ્યા છે અદભુત અદભુત, પ્રજ્ઞેશ શાહ કહી રહ્યા છે જલસો ટીમને બહુ બધા કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર સચ એફર્ટ્સ ઇન મેકિંગ અસ ફીલ પ્રાઉડ અબાઉટ અવર કલ્ચર એન્ડ ટ્રેડિશન. વાહ, થેન્ક યુ વેરી વેરી મચ. ફોરમ, તારો અવાજ ખૂબ જ સુંદર છે, નિકેશ ફુવાજી જેવો જ સુંદર, અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. અને કોઈક અળવિત્રા અક્ષરો સાથે એમણે એમનું નામ લખ્યું છે એમના પ્રોફાઇલમાં. અચ્છા, તેજસ દલવી દલ અનિકેત ખાંડીકર કહી રહ્યા છે આશિત કાકાઝ ઓસમ કમ્પોઝિશન બ્રિલિયન્ટ સિંગિંગ ફોરમ, થેન્ક યુ સર. અનિકેત ભાઈ ની કમેન્ટ વાંચ્યા પછી બીજા કોઈ ની કેવી રીતે વાંચાય? યસ, હવે અનિકેત સર નું જ એક કમ્પોઝિશન રજૂ કરું છું. વાહ ભાઈ, વાહ ભાઈ, વાહ. હળવી હળવી શીત લહેરમાં, હળવી હળવી શીત લહેરમાં ઝૂમી રહી છે ડાળું, હળવી હળવી શીત લહેરમાં ઝૂમી રહી છે સુખ શોધીએ રચિયે
ગમતી સળિયો એક મેકને ગમતી સળિયો શોધી આપણ સાથે મન ગમતા માળાનું સપનું મન ગમતા માળાનું સપનું જોયું છે જાહોય કશુના અણગમ તું જાહોય કશુના માળો હેત હુફાળો સંગાથી સુખ શોધીએ રચીએ તુષાર શુક્લનું આ ખૂબ જાણીતું ગીત અને એના ખૂબ લોકપ્રિય સ્વરાંકનો પણ આપણે સાંભળ્યા હશે. આ એ સ્વરાંકન જે કદાચ તમે પહેલી વખત સાંભળ્યું હોય. અનિકેત ખાંડેકરનું આ સ્વરાંકન હું વારંવાર જેમ કહેતો હોઉં છું એ જ મારે ફરીથી કહેવું છે કે આ મંચ ઉપર અમે એવી સહેતુક એવી યોજના અમે એવું આયોજન ગોઠવીએ છીએ કે જેથી તમને થોડાક અજાણ્યા થોડાક ન સાંભળેલા સ્વરાંકનો ગીતો કવિતાઓ સાંભળવા મળે અને એ રીતે ગુજરાતી સંગીતનું દરેક ફોર્મ દરેક ગીત તમે લાંબા અંતરે લાંબા ગાળે સાંભળી શકો. લોકસંગીત હોય, ભક્તિ સંગીત હોય, સુગમ સંગીત હોય, ફિલ્મ સંગીત હોય, નવા કલાકારો, અજાણ્યા કલાકારો, જાણીતા કલાકારો, એસ્ટાબ્લિશ્ડ કલાકારો સાથે અમે દર શુક્રવારે અહીંયાથી લાઈવ જમીન પ્રસ્તુત કરતા રહેતા હોઈએ છીએ. આ કાર્યક્રમ અત્યારે અમારા હાઈએન્ડ સ્ટુડિયોમાં રેકોર્ડ પણ થઈ રહ્યો છે જે ટૂંક સમયમાં એટલે કે આ કાર્યક્રમ પતશે એના લગભગ અડધો કલાકના સમયમાં તમે એપ્લિકેશન ઉપર પણ સાંભળી શકશો અને પછીથી એનું યુટ્યુબ વર્ઝન પણ લગભગ અઠવાડિયા 10 દિવસમાં અમે મૂકતા હોઈએ છીએ. અમારા યુટ્યુબ ચેનલ ઉપર પણ તમે એનો બેલ આઇકોન દબાવી રાખશો તો તમને એના નોટિફિકેશન્સ પણ મળતા રહેતા હશે અને દરેક નવી પ્રસ્તુતિ તમારા સુધી બહુ આસાનીથી પહોંચતી રહેતી હશે. કેટલાક સોશિયલ નેટવર્કિંગ હેન્ડલ્સ ઉપર તમે અમને ફોલો કરી શકો એમ છો, ઇન્સ્ટાગ્રામ ઉપર અને ટ્વિટર ઉપર અને યુટ્યુબ ઉપર જલસો મ્યુઝિક એપ નામનું અમારું હેન્ડલ છે, ફેસબુક ઉપર જલસો મ્યુઝિક છે. ખાસ કહેવાનું કે આ કાર્યક્રમ એ જલસો
ને તમારા સુધી પહોંચાડવા માટે છે, આ એપ્લિકેશન તમારા સુધી પહોંચાડવા માટે છે. એવું ના થાય કે તમે ફેસબુક થકી અમને આજે આ સમયે મળો અને પછી છૂટા પડી જાઓ. અમને હું દર વખતે કહેતો હોઉં છું તેમ, અમને માત્ર તમારો અંગૂઠો નહીં, તમારું આખે આખું પીઠબળ જોઈએ છે, તમારી હાજરી જોઈએ છે. અને એ રીતે જલસો આપ ચોક્કસથી ડાઉનલોડ કરી લેજો. ફાઇન, હવે જે સમય બચ્યો છે એનો ખૂબ સદુપયોગ કરીએ અને તરત ફોરમ પાસે પાછા પહોંચી જઈએ. અને ખૂબ બધા લોકો પણ છે એટલે હું સદુપયોગ કરીએ અને આ વાંચું એ બંને શક્ય નથી, છતાં કેટલાક લોકોની કમેન્ટ્સ બહુ સરસ છે એટલા માટે મને એમ થાય છે કે એમનો ઉલ્લેખ કરવો જોઈએ. કેતલ શાહના હેન્ડલ ઉપરથી અલ્પેશભાઈ તપોવનીનો આ મેસેજ છે કે વાહ ફોરમ, આપના કંઠમાં પાપા નિકેશભાઈની છાયા દેખાય છે, આપની સ્વર સાધનાને સલ્યુટ, નો વર્ડ્સ. આપને આપના સાથી પ્રશમને પણ આ સમય ના ભૂલાય. થેન્ક યુ. વાહ ભાઈ વાહ, બહુ બહુ સરસ કોમ્પ્લિમેન્ટ. અલ્પા મજમુદાર કહી રહ્યા છે, હૈયાને દરબાર વોઝ આઉટસ્ટેન્ડિંગ, પ્લીઝ ઇફ યુ કેન ટેક સાંજ લંબાઈ અને આ ફરમાઈશ છે એમની. પ્રજ્ઞેશ શાહ કહી રહ્યા છે, કોરી રાધાને કાળો કાન હમણાં તો ગરબામ સાંભળ્યું ભાઈ, આપણે ગરબાય કર્યા, રાધાન કાન જોયા ખરા ને આપણે પોતપોતાની રીતે મેળવવાની કોશિશ કરી, હવે શું છે, હવે બધું બસ, હવે તમે તમારી રીતે તમારા તમારા ક્ષેત્રફળમાં વાંસળીઓ વગાડે રાખો, મોરપીંછો શોધી રાખો, આપણે આગળ વધીએ ત્યાંથી. આ ખૂબ અદ્ભુત, અમારું પણ ખૂબ મનગમતું સ્વરાંકન છે પણ આજે એનો મોકો નથી, કોઈક બીજી રીતે ક્યાંક બીજા કોઈ કલાકાર પાસેથી ચોક્કસથી સાંભળીશું. ખૂબ સુંદર સંચાલન, દિવ્યા શેઠ એવું કહી રહ્યા છે, ઓ થેન્ક યુ વેરી મચ. અલ્પા મજમુદાર કહી રહ્યા છે, હાય ફોરમજી, ધીસ ઇઝ પૂજન, માય FB ઇઝ એક્ટિંગ ફની, સો વિશિંગ હિયર ફ્રોમ અલ્પાઝ મોબાઈલ, ગ્રેટ ગોઈંગ. વાવ, થેન્ક યુ વેરી મચ, ફેન્ટાસ્ટિક, ઓ ફેન્ટાસ્ટિક એન્કરિંગ નૈશદભાઈ એઝ ઓલવેઝ. અનિકેતભાઈ થેન્ક યુ વેરી મચ, અનિકેતભાઈ અગેન, તમને તમારા વિશે વાત કર્યા પછી બીજા કોઈ નહીં ઉલ્લેખ કેવી રીતે શક્ય બને. યસ, હવે હું ગૌરાંગભાઈ વ્યાસનો એક કમ્પોઝિશન રજૂ કરી રહી છું, એવું અજાણ્યું સપન સાંભળ્યું. વાહ ભાઈ વાહ, એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું, સગપણ સાંભર્યું, એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું, સગપણ સાંભર્યું, સોણ લાની વાડી જાખમ જો કોણ રે છૂટીને કોણ ચપટી ભરી, મઘ મઘ સુવાસી કરવો સગપણ સાંભર્યું, અજાણ્યું સગપણ સાંભર્યું, સગપણ સાંભર્યું. Thank you.
પણ સાંભળ્યું એવું રે અજાણ્યું સગ પણ સાંભળ્યું સગ પણ શબ્દો જો હું ભૂલ ના કરતો હોઉં તો, અને મેં જે આ સ્વરાંકન સાંભળ્યું છે જે સિંગર પાસેથી એ છે કવિતા કૃષ્ણમૂર્તિના કંઠમાં મેં એમને સાંભળ્યું છે, અને બાપુભાઈ ગઢવીની આ ચાર પંક્તિઓ કે વિસરી જવું એ વાત મારા હાથ બહાર છે, વિસરી જવું એ વાત મારા હાથ બહાર છે, ને યાદ રાખવું એ તમારો વિષય નથી, હું ઇંતજારમાં ને તમે હો વિચારમાં, એ પણ છે શરૂઆત કંઈ આખર પ્રલય નથી. આટલી સુંદર સ્વર રચનાઓ, આટલા સરસ મજાના સ્વરાંકનો, આ સરસ કવિતાની પંક્તિઓ, આટલી અદ્ભુત પ્રસ્તુતિઓ પછી હવે જે સમય બચ્યો છે એનો ખૂબ 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 સદુપયોગ કરીએ અને ફોરમ પાસેથી અનધર પ્રસ્તુતિ સોંગ સાંભળીએ, અને એ રીતે આ કાર્યક્રમને આપણે અંત તરફ આગળ વધારીએ. અને હજી એ શબરી એ બોર નું ની ફરમાઈશ તો ખૂબ આવી રહી છે, ફરમેન એ લઈશું આપણે, એ રહી લઈએ, અને તમને હવે હવે કયું ગાવાના છે? હવે લાસ્ટ મારો સાહેબો અલગભાઈ દેસાઈનું કમ્પોઝિશન છે. આપણે એક કામ કરીએ, એકાદ બે મિનિટ થોડી વધારી લઈશું તો પણ વાંધો નથી, બે પાંચ મિનિટ આ બંને લઈ લઈએ. ઓકે, વન બાય વન. ઓકે, સો ફોરમ એટલું સરસ ગાય છે કે પાંચ એક મિનિટ આગળ પાછળ કરવી એ અમારો ધર્મ બને છે. એ રીતે પણ તમે અમારી સાથે જોડાયેલા છો ત્યારે મારે ખાસ કહેવું છે કે જલસો ડાઉનલોડ કર્યા વગર ના જશો, તમને ખૂબ મજા પડશે તમારી સતત અને સખત હાજરી. મીનવાઇલ કેટલાક સરસ ફીડબેક પણ છે. આર વી રેડી? યસ. મને એમ હતું કે એ લોકો હજી પેલી કાળી ધોળી ગોઠવશે, તો હું એકાદ ફીડબેક વાંચી લઉં. ખેર, દીપલ સિંધાનો બહુ સરસ ફીડબેક છે, વાંચી લઉં ને. બલુભાઈ, સોલફુલ સિંગિંગ ફોરમ બેન, લવલી પ્લેઇંગ બાય ઓલ મ્યુઝિશિયન્સ, ફીલિંગ રિફ્રેશ્ડ, વિચ ઇઝ સો ટ્રુ, એન્ડ લવલી પ્લેઇંગ બાય ઓલ મ્યુઝિશિયન્સ ડેશ બલુ સિંધા, એવું લખ્યું હતું, વાંધો નતો. બટ યા, થેન્ક યુ વેરી મચ ભાભી. પ્રિયાંક સંઘવી, કમાલ આલાપ એવું એમણે કીધું છે. નિમિષા ઉજ્જવલ કચરા કહી રહ્યા છે. હંસા રાજા, યે પિંજર નહીં તેરા, હિન્દી ક્યાંક બીજે. દિવ્યા શેઠ કહી રહ્યા છે, વાજી વાહ, માય ફેવરેટ, થેન્ક્સ અ લોટ, આવું રે અજાણ્યું સગપણ આપણા સૌનું.
મહિના વોરા કહી રહ્યા છે, આંખ સામે આંખને જોવું પડ્યું, દિલ દેતા દિલને ખોવું પડ્યું. ઓકે ઓકે ઓકે. એકલ દોકલ વરસાદે કેવી ભીંજાઈ હર્ષદા પંડ્યા. ઓહો, તમે તો બહુ લેટ જોડાયા હર્ષદાબેન. આ આ ફરમાઈશ ફોરમે પ્રસ્તુત પણ કરીને અમે બે વાર ગાઈ, એટલી અદ્ભુત એમની પ્રસ્તુતિ હતી. ખેર, આ આખે આખો કાર્યક્રમ મેં કીધું એ પ્રમાણે સ્ટુડિયોમાં હાઈ એન્ડ રેકોર્ડ થઈ રહ્યો છે, એટલે આ કાર્યક્રમ પછીના અડધો જ કલાકના અંતરમાં એપ્લિકેશન જલસોની એપ્લિકેશન પર સૌથી પહેલો તમને જોવા સાંભળવા મળી જશે. તો તમે જે મિસ કર્યું છે અને તમે ત્યાં સાંભળજો, અને ફરી વાર આવતા શુક્રવારે આપણી સાથે જોડાજો. ઓકે, યસ ફોરમ, આગળ વધીએ. શબરી બોર કદી ચાખ્યા તા ક્યાં, શબરી બોર કદી ચાખ્યા તા ક્યાં, એણે જીભે તો રાખ્યા તા રામને, એણે જીભે તો રાખ્યા તા રામને, એક પછી એક બોર ચાખવાનું નામ લઈ અંદરથી ચાખ્યા તા રામને, શબરી બોર કદી ચાખ્યા તા ક્યાં. બોર બોર ચૂંટતા કાંટાળી બોરડીના કાંટા જરૂર એને વાગ્યા હશે, બોર બોર ચૂંટતા કાંટાળી બોરડીના કાંટા જરૂર એને વાગ્યા હશે, લાલ લાલ લોહીના ટશિયા ફૂટીને પછી એક એક બોરને લાગ્યા હશે, આંગળીથી બોર એણે છૂટ્યા તા ક્યાં, આંગળીથી બોર એણે છૂટ્યા તા ક્યાં, લાલ ટેરવેથી પૂજા તા રામને, એક પછી એક બોર ચાખવાનું નામ લઈ અંદરથી ચાખ્યા તા રામને. રોમ રોમ રાહ જોતી આંખો બિછાવીને કેટલી વાર એણે તાકી હશે, રોમ રોમ રાહ જોતી આંખો બિછાવીને કેટલી વાર એણે તાકી હશે, રટણ રામ રામ રાત દી કરતા રટણ, ક્યાંક આખરે તો જીભ એની થાકી હશે, હોઠેથી રામ એણે સમરાતા ક્યાં, હોઠેથી રામ એણે સમરાતા ક્યાં, ઠેઠ તળીથી જંખ્યા તા રામને, ઠેઠ તળીથી જંખ્યા તા રામને, એક પછી એક બોર ચાખવાનું નામ લઈ અંદરથી ચાખ્યા તા રામને, અંદરથી ચાખ્યા તા રામને, અંદરથી ચાખ્યા તા રામને.
અને હવે આ કાર્યક્રમની છેલ્લી પ્રસ્તુતિ, અને એ પહેલા મારે ખાસ તમને એટલું જ કહેવાનું કે જલસો ડાઉનલોડ કરી લેજો. ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત આ એકમાત્ર એપ્લિકેશન છે, પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર અવેલેબલ છે. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. સાંભળીએ આ કાર્યક્રમની છેલ્લી આખરી પ્રસ્તુતિ. અષાઢીલો મેઘ છે સખી મારો સાઈબો, અષાઢીલો મેઘ છે સખી, એને વર સંતા લાગે છો ધન્યવાદ આપવા માંગુ છું, ખૂબ દિલથી આભાર માનવા માંગુ છું. ફોરમ, આપ અદભુત ગાઓ છો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ સજ્જ છે આપની ગાયકી અને આપની તાલીમ. એક વખત જોરદાર તાળીઓ સાથે, ખૂબ બધા નોઇઝ અને વોઇસ સાથે આપણે સેલિબ્રેટ કરીએ આજનું સેશન વિથ ફોરમ પ્રશમ શાહ. કેન વી મેક સમ મોર નોઇઝ? સાથે આ કાર્યક્રમને જેટલું સુરીલું બનાવ્યું છે એ એ મોટા, આટલો બધો યશ જાય છે, આટલો બધો મોટો યશ જાય છે આ અનુભવી, આ સિદ્ધહસ્ત અને આ સજ્જ કલાકારોને. મનીષ કંસારા, બલ્લુ સિંધા, તુષાર તપોધન અને સ્વપ્નિલ સિદ્ધેશ્વરી, થેન્ક યુ વેરી 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 મચ ઓલ ઓફ યુ. તમે લોકો વારંવાર અમારે ત્યાં આવો છો, ખૂબ ખૂબ આભાર. અને ફોરમ નિશિતભાઈ, હું ખાસ બહુ જ બધું થેન્ક યુ સરને કહેવા માંગુ છું, કારણ કે એમના કારણે હું આજે અહીંયા છું. વાહ વાહ, થેન્ક યુ સર. થેન્ક યુ.
યુ વેરી વેરી મચ ફોરમ. આઈ એમ શ્યોર અનિકેતભાઈ, પુરુષોત્તમભાઈ અને નિકેશભાઈ આજે જેટલા ખુશ હશે એટલો કદાચ એમને મજા પડી હશે, અને અમને ખૂબ મજા પડી છે, અતિશય આનંદ થયો છે. અમારી સતત એવી કોશિશ હોય છે કે આવા સરસ મજાના કલાકારો, ગુજરાતી ગીત સંગીતને આ શબ્દોને દિલથી ચાહતા કલાકારો અને તેની યોગ્ય તાલીમ લેતા કલાકારો તેમની ગાયકી દ્વારા અહીંયાથી ગુજરાતી ગીત સંગીત પ્રસ્તુત કરતા રહે. અમે દર શુક્રવારે આ કાર્યક્રમ હાથ ધરીએ છીએ અને તમે અમારી સાથે દર શુક્રવારે જોડાજો. આજે જે આવ્યા છે દરેકને મારે વિનંતી કરવી છે કે આવતા શુક્રવારે ફરીથી મળજો, કારણ કે આવતા શુક્રવારે કેટલીક સરપ્રાઇઝીસ છે. આખે આખા સેશનમાં એક અદ્ભુત કલાકાર છે અને ખૂબ બધા રિઝલ્ટ અમે જે ગરબા કોન્ટેસ્ટના કર્યા હતા એ પણ આવતા શુક્રવારે અમે રિલીઝ કરવાના છે, અહીંયાથી જાહેર કરવાના છે, અનાઉન્સ કરવાના છે. તો અમારી સાથે જોડાઓ, કારણ કે દર શુક્રવારે પડતો રહેશે જલસો, ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન. અત્યારે લાઈવ જેમિંગના આ સેશનમાંથી હું નઈ જતો કહું છું બાય બાય, મળીએ છીએ આવતા શુક્રવારે. થેન્ક યુ, બાય બાય, માર્ચ પર જાની ગાય. થેન્ક યુ, થેન્ક યુ, બાય, થેન્ક યુ.